अपरिमित ब्रह्मांडना अधिपति सर्वावतारी पुरुषोत्तम श्री स्वामीनारायण बापा श्रीजी स्वयं मूर्ति श्री अभजी बापा श्री योगेन्द्रवर्य सदगुरु श्री गोपालानंद स्वामी बापा अजोड़ मूर्ति सद्गुरु श्री निर्गुणदास जी स्वामी बापा निरस सिद्धांतवादी सद्गुरु श्री ईश्वरचरणदास जी स्वामी बापा श्री स्वामीन गादीना आद्य आचार्य प्रवर सनातन धर्म सम्राट विश्व विश्वधर्म चुड़ामणी शास्त्र संरक्षक सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण से मुक्त जीन स्वामी बापा वेदरत्न आचार्य श्री पुरुषोत्तम प्रियदास जी स्वामी श्री महाराज તેમજ જ્ઞાન મહોદધી આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રદાજી સ્વામીજી મહારાજની કેવળ કરુણાથી આપણ સર્વને શ્રી મુક્તજીન સ્વામી બાપા વિરચિત શ્રી બાપા ચરિત્રામ સાગર ગ્રંથની કથાનો મહા લાભ મળી રહ્યો છે ભગવાન જે જે લીલાઓ કરે છે તે લીલાઓ ગોપાળ બાપા પોતાના પ્યારા શિષ્ય નિર્ગુણ બાપાને ઉદ્દેશીને સર્વે લીલાઓ વર્ણવે છે ભગવાને અનેક જીવોના કલ્યાણને માટે લીલાઓ કરીને જે સુખો આપ્યા છે એમની કરુણા અપરંપાર છે એ કરુણાના કરનાર ની કરુણાનો કોઈ પાર નથી જીવોની અવળાઈનો પણ પાર નથી અને ભગવાન બહુ દયાળુ છે કૃપાળું છે મોટા પુરુષ પણ બહુ દયાળુ છે અને કૃપાળુ છે જીવના અવગુણ સામે કાંઈ પણ જોયા વિના પોતાનું બિરદ જાણીને બસ ન્યાલ કરવાને પધાર્યા છે અનંત જીવોની મનવારો ભરીને અક્ષરધામમાં પહોંચાડવી છે ભગવાનના યોગમાં જે જે કોઈ આવે તે ભગવાનના સંતોના યોગમાં જે જે કોઈ આવે તે ભગવાનના ભક્તોના યોગમાં પણ કોઈ આવી જાય તો પણ તેવા જીવોનું કલ્યાણ કરવું છે ભગવાને કેવળ દયા કરીને પોતાના ભક્તોના ગોળાનું પાણી પીવે એના ઘરના રોટલા ખાય તો પણ એ જીવનું કલ્યાણ કરવું છે આવો જે ભગવાનનો સંકલ્પ છે તે ભગવાને અનહદ કૃપા કરીને આ કરુણા વરસાવી છે જ્યારથી ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા અને ઋતુ કલ્યાણની ચાલુ કરી ત્યારથી માંડીને યાવ ચંદ્ર દેવા કરો સુધી આ કલ્યાણની શરદ ઋતુ અવિરત ચાલુ રાખી છે ભગવાને કેવળ કૃપા કરીને પોતેના પોતાના સત્પુરુષો દ્વારા વિચરણ કરીને આ લોકમાં પ્રગટ થઈને અનેક જીવોને ન્યાલ કરે છે તેથી ભગવાન કેવળ કૃપા કરીને એ જ સંકલ્પ કરે છે કે કેમ કરીને આ જીવોને આપણે અક્ષરધામમાં લઈ જવા આવી જે કરુણા છે આવો જે એમનો સંકલ્પ છે એમના સત્પુરુષોનો પણ આ જ સંકલ્પ છે એ ઈચ્છાથી જ એ સંકલ્પથી જ આ લોકમાં પ્રગટ થાય છે ભગવાનને મોટા જ્યારે આ લોકમાં દર્શન આપતા હોય ત્યારે આપણને ખબર ન પડે પણ પાછળથી શોપસ્થાય છે બાપા શીખે છે કે સત્સંગની અંદર તો ચિથરે વીટેલા રત્નો છે આમ જોઈએ તો ખબર ના પડે પરંતુ સમય આવે ત્યારે ખબર પડે કે હો 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 આ આટલા મોટા છે આવા સમર્થ છે આવા દિવ્ય છે આવા તેજોમય છે ભગવાન એવા દયાળુ છે એવા કૃપાળુ છે કે જ્યારે સમય આવે ત્યારે બધું જ બતાવી દે છે કાંઈ બાકી રાખતા નથી આપણી ગડમથલ આપણું ચિંતન આપણા વિચારો એ માપદંડમાં કોઈ માપમાં આવે નહીં એવી રીતે ભગવાન દયા કરીને કરુણા કરીને અનેક જીવોને ન્યાલ કરે છે તેથી ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને ઘનશ્યામ મહારાજ પોતાની માતા ભક્તિ માતાને સત્પુરુષ કેવા હોય એના લક્ષણો કહે છે એમના સદગુણો કહે છે એમાં કારુણિકા ક્ષમાશિલા શાંતા તાંતા દ્રઢવતા નિર્માના નિર્મદા ફૂતા સર્વભૂત હિતેરતા આમ વગેરે વગેરે કહે છે વાલા બંધુઓ એમની જે કરુણા છે તે કરુણા અપરંપાર છે કોઈક એક સમયને વિશે મહાનુભાવવાનંદ સ્વામી સત્સંગ પ્રચાર કરીને ગામડેથી આવ્યા અને ભગવાન ઢોલિયા ઉપર આડેપડખે પઢેલા હતા ચરણ ખુલ્લા હતા આવીને દન પ્રણામ કરીને ચરણ સ્પર્શ કરવા જાય છે ત્યારે સ્વર્ણ ભગવાન ચરણ ખેંચી લે છે ત્યારે મહાનુભવાનંદ સ્વામી કહે છે કે મહારાજ આપના ચરણના વિંદનો સ્પર્શ કરવા માટે અમે એટલા પાત્ર નથી બન્યા આપનો ચરણ સ્પર્શ કરવા માટે થઈને અમે સંસારનો ત્યાગ કર્યો સુખનો ત્યાગ કર્યો સગા સંબંધીનો ત્યાગ કર્યો માલમેડીનો ત્યાગ કર્યો બધી મિલકતનો ત્યાગ કર્યો અને આપના થઈને રહ્યા અને આપનો પ્રચાર કરવાના માટે મહિમા ગાવાને માટે ઠેર ઠેર વિચરણ કરીએ ત્યાં અમારો અપમાન થાય અમારો તિરસ્કાર થાય અમને હળદૂત કરે તો પણ અમે બધું સહન કરીએ એ પ્રભુ તો આપના ચરણનો સ્પર્શ અમને નહીં થાય આટલું બધું અમે કર્યું છે આટલું કરીએ છીએ તોય ચરણનો સ્પર્શ ન થાય આપના ચરણનો ત્યારે ભગવાન કહે છે કે તમે બે પૈસાની મજૂરી કરી અને લાખો રૂપિયાનું માગણું કરો છો આ એવું છે જે કંઈ તમે કર્યું છે કરો છો એમાં તો કાંઈ મળે નહીં આ ચરણારવિંદ એમાં મળે નહીં પરંતુ ભગવાન દયા કરીને કરુણા કરીને ચરણ સ્પર્શ કરવા દે છે એટલે આપણે જે જે કંઈ કરીએ સંતોએ જો એટલા કષ્ટો સહન કર્યા છતાં પણ કંઈ ન હોય તો હરિભક્તો જે કંઈ કરે છે એ કેટલું કરે છે કેટલું થાય કરી કરીને કેટલું થાય કંઈ ન થાય એટલે ભગવાન કેવળ દયા કરીને કેવળ કરુણા કરીને આપણને પ્રાપ્ત થયા છે અને આપણા દુઃખો જોઈને કે માયામાં આ રથ માયામાં દુઃખી જીવ આમ અને આમ જન્મ મરણમાં ફર્યા જ કરે છે ફર્યા જ કરે છે પણ એનો આરો આવતો નથી એનો છેડો લાવવાને માટે ભગવાન પ્રગટ થયા અને આપણને ક્યાંયથી ને ક્યાંયથી ખેંચી લાવ્યા પોતાના શરણમાં બેસાડ્યા પોતાના કરીને રાખ્યા અને પોતાના હસ્ત આપણા મસ્તક ઉપર માથા ઉપર મૂક્યા આ અમારા એમ કહીને બોલાવ્યા આ કેટલી બધી કરુણા ભગવાન કહે છે કે મહાનુભાવાનંદ સ્વામી તમે જે કર્યું છે એ તો કાંઈ જ નથી ભાલા બંધુઓ આપણે ગઈકાલે હીરાદાસ સ્વામીનો પ્રસંગ જોયો ભગવાનનો મહિમા ગાવા માટે ભગવાનનું નામ સ્મરણ કરવા માટે કેટલું કષ્ટ સહન કર્યું છે નહીં તો જ્યાં ચીપિયા ગરમ કર્યા હોય ચીપિયો ઉગામે ત્યાં હાથ જોડી દે બસ હું નહીં બોલું મને ન મારશો છોડી મૂકો હું જરાય નહીં બોલું તમે કહેશો એ બોલીશ આમ કરે ને પણ એવું કર્યું નથી એક એક ડામ પડે આખા શરીરે ડામ પડે અને તેમ છતાં પણ ભગવાનનો અભાવ ના આવે કે આ ભગવાન સર્વોપરી ગણાય છે પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે અંતર્યામી છે અનંત બ્રહ્માંડના અધિપતિ છે અને આ મારું કષ્ટ મને આટલું બધું એમના નામથી તે નામ મારે લેવાની ક્યાં જરૂર છે એવું કર્યું નથી દુઃખો સહન કર્યા કષ્ટો સહન કર્યા અને તોય પાછા માંડ 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 ચાલીને ભગવાન પાસે આવ્યા અને ઊભા રહેવાની શક્તિ નહોતી બોલવાની શક્તિ નહોતી ભગવાને પાણી પાવાનું કહ્યું તો કે નિર્જળા એકાદશી વિચાર તો કરો આ ઓછી વાત છે આપણે જેમ થાય આટલી ઉંમર ને હવે નકોડા ઉપવાસ નથી કરવા હવે એકટાણા ન થાય હવે તો આમ ન થાય હવે તો આમ થાય મારે ડાયાબિટીસ આવી ગયો ને હવે વાહ છે ને અશક્તિ થોડીક છે ને બીટેલ ઘટેલું છે ને આમ છે ને તેમ છે ને કંઈક બાના આપણે શોધી કાઢ્યો અને ધર્મ પાળવામાં કંઈક છૂટછાટ લઈ લઈએ સામે ચાલીને ભગવાનને મોટા આગળ લેવા જઈએ તો ખબર પડે ભગવાનનું આપણે કરતા પણ કેટલું સમજ્યા ભગવાનને કરતા સમજવા અને હરતા સમજવા એ બહુ અઘરું છે કાર્યાણીનું દસમો ચમત આટલી વાતમાં કલ્યાણ છે પણ ભગવાનને આનંદ બ્રહ્માંડના અધિપતિ સમજવા કાળ કર્મ માયાને કરતા હરતા ન જાણવા અને ભગવાનને જાણવા કંઈક મળે ને કંઈક પ્રાપ્તિ થાય ને ધન સંપત્તિ મળે પદ મળે પ્રતિષ્ઠા મળે ત્યારે આપણને એમ થાય ભગવાનની દયા બહુ સારું થયું હો ભગવાને મારી પર દયા કરી પણ કંઈક ગણાય ને કંઈક જાય ને ત્યારે આપણને એમ થાય કોઈ ના મળ્યો હું જ મળ્યો ગામમાં ઘણા જ અધર્મ પાડનારા ઘણા જ હું તો ભગવાનની ભક્તિ કરું છું આમ કરું છું તેમ કરું છું તો મને જ દુઃખ હરતા સમજવા સુખને હરી લે એ વખતે આપણો નિશ્ચય કેવો અડગ છે તે ખબર પડે ઈરાદા સ્વામી ખરેખર અદભુત નિર્જળા એકાદશી પાણી નથી પીવું ભગવાન જેવા ભગવાન કે તો કે ના નિર્જળા જ ભગવાનની આજ્ઞા થઈ ત્યારે પાણી પીધું આવા કષ્ટ આપણને કોઈને આવ્યા નથી અને આવવાના નથી ભગવાને આપણને સુખમાં બેસાડ્યા છે ઇરાદાસ સ્વામીનું કષ્ટ જોઈને ભગવાન પાટ ઉપરથી એમની પાસે જ એને બેસી ગયા હતા ભગવાનની આંખમાં આંસુની ધારા વહેવા માંડી હતી એમની સેવા અમે કરીશું અમારા ઓરડાની બાજુમાં જ એમનું આસન રાખો સંતો કહે છે તકલીફ તમે ન લેશો તકલીફ નથી મને મને દુઃખ છે વ્યથા છે મારા સંતને મારા નામને કારણે આટલું દુઃખ આ વ્યથા છે આ દુઃખ છે એટલે વાલા બંધુઓ ભગવાન કેવળ દયા કરીને આપણા નાના એવા મજરા જોઈને કેટલા બધા રાજી થાય છે કેટલી બધી કરુણા કરે છે મહાનુભાવાનંદ સ્વામીને જે શબ્દો કહ્યા એ કરતા અહિરાધા સ્વામી દુઃખ ઘણા વેઠ્યા છે મહાનુભાવનંદ સ્વામી પર પણ દયા કરી છે અને ચરણારવિંદ આપ્યા છે અને હિરાદા સ્વામીને પણ પોતાના કરીને પાસે રાખ્યા છે આપણને પણ રાખ્યા છે આપણે કોઈ કષ્ટ નથી કર્યા કોઈ તીર્થ નથી કર્યા કોઈ વ્રત નથી કર્યા કોઈ દાન નથી કર્યું કોઈ યજ્ઞ નથી કર્યા છતાં આપણને પોતાની પાસે રાખ્યા છે આટલી બધી એમની કરુણા છે ત્યારે આપણને જે આ સ્વામિનારાયણ ભગવાનની નાદવંશી ગુરુ પરંપરા મળી એ પણ એવી અદ્ભુત કરુણા કરવાવાળી ગુરુ પરંપરા છે વાલા બંધુઓ આપણા ગોપાળાનંદ સ્વામી બાપા જેમનું જીવન પ્રાગટ્યથી માંડીને છેક સુધી આજ દિન સુધી અને યાવચંદ્ર દિવા સુધી સામર્થ્ય પૂર્ણ બતાવ્યું છે એમણે એમનું જીવન જે સામર્થ્યપૂર્ણ બતાવ્યું છે આખા વિશ્વમાં સારંગપૂર્ણ હનુમાનજી સારંગપૂર્ણ હનુમાનજી દેશ વિદેશથી આવે બધા કોને આપેલું સામર્થ્ય ગોપાલ બાપાએ સામર્થ્ય આપ્યું છે તો એ ગોપાળ બાપામાં સામર્થ્ય કેટલું ગોપાલ બાપાનો સંકલ્પ તો એમ હતો કે આ હનુમાનજીને મારા બોલતા કરવા છે આવો સંકલ્પ હતો પણ બાજુના ગામવાળાએ ભક્તોએ પ્રાર્થના કરી બસ રાખો કે અમારે ત્યાં કોઈ નહીં આવે એટલે એવા ગોપાળ બાપા કેવળ કરુણા કરીને વડોદરા દર્શન વિશેષ આપે છે ભલે બંધુઓ આપણે જે બધા ગાદી પરિવારના છીએ ને આમ ઊંડાણમાં જઈએ ને જરાક ડૂબકી મારીએ ને તો તરત ખ્યાલ આવે કે આપણા વડવાઓ ગોપાલ બાપાના યુગમાં આવેલા એટલે આપણે અત્યારે અહીંયા છીએ કોઈકને એમ લાગે કે આપણે નિર્ગુળ બાપાના યુગમાં આપણા વડવાઓ આવેલા ને અઠાસણના બધો પરિવાર હોય અહીંયા બધાએ શાહ ને બધા એ બધાએ નિર્ગુળ બાપાના યુગમાં કોઈક ઉપરધરાવાળાએ એ કહેશે કે અમારા નિર્ગુળ બાપાએ અમારી પર દયા કરેલ નામ કોઈ કહ્યું કોઈક સર કે ઈશ્વર બાપાએ અમારા ગામમાં આવીને પ્રચાર કર્યો નામ કર્યો તેમ કોઈ કહે કે સ્વામી બાપા કોઈ કહે કે વેદ્રતા આચાર્ય સ્વયંશી મારા જ્ઞાનમાં દોધી આચાર્ય સ્વયંશી આમ આપણે આપણે જે કોઈ જોઈએ ને તો આપણા પરિવારમાં આપણા દાદાઓમાં આ જ ના ગુરુ પરંપરા એને લઈને આજે આપણે અહીંયા બેઠા છીએ એવા ગોપાળ બાપા વડોદરા શહેરમાં સુખ આપતા હતા લાભ આપતા હતા અને એ સમયે વડોદરામાં આમ અમરેલીવાળા મોટા દીવાનજી બાબા સાહેબ એમની દીકરીના લગ્ન હતા હવે રાજકારભારીના લગ્ન હોય એમના ઘરે અવસર હોય એટલે સહેજેજ મોટા મોટા માણસોને આમંત્રણ આપ્યું હોય વડોદરા નરેશ સહેજી રાવ પણ એમની દીકરાના લગ્નમાં જવાના હતા એ સિવાય અમીર ઉમરાઓ શેઠો નગરપતિઓ આના મોટા અધિકારીઓ બધાય હોય જ અને શણ ભગવાનના જે સત્સંગીઓ એ સત્સંગીઓ સયા રાવને ત્યાં જોડાયેલા હોય સરકારમાં જોડાયેલા હોય મોટા અમલદાર હોય કે મોટા શેઠ હોય વડોદરાના એટલે સાહજિક એમને પણ આમંત્રણ હોય જ એમ આ વડોદરા રાજ્યની અંદર શેઠ બાપુરાયજી એ પણ એક મોટા શાહુકાર અને સ્વર્ણ ભગવાનના સત્સંગી દશાવાડ વાણિયા આ બાપુરાયજી શેઠ એમને પણ આમંત્રણ આવ્યું હતું એટલે એ જવાના હતા પરંતુ આ દિવાન હતા બાબા સાહેબ એમને સ્વર્ણ ભગવાન પ્રત્યે બહુ જ દ્વેષ અપરંપાર દ્વેષ અને જે જે કોઈ સત્સંગી હોય એને હેરાન પરેશાન કરવામાં જ્યાં જ્યાં તક મળે ત્યાં ત્યાં એ હેરાન પરેશાન કરે જ અને આ દીવાન બાપ સાહેબની દીકરીના લગ્ન હતા અને એ સમયે આ બાપુરાયજી શેઠને પણ જવાનું એમને એમ તો જવાય નહીં ચાંદલો કરવાનો હોય બસો રૂપિયા ચાંદલાના લઈને ઘરેથી નીકળ્યા નીકળ્યા તો ખરા વિચાર પણ આવતો હતો કે જઉં છું ને સત્સંગી છું એટલે કંઈક ને કંઈક મુશ્કેલી પણ ઊભી કરે બોલાવા ચલાવવાનું તો ઠીક છે આગતા સ્વાગતાની વાત તો જવા દો પણ બીજી કંઈ આડખીલી ઊભી ન કરે તો સારું નીકળ્યા તો ખરા અને રસ્તામાં સામે જે વિધવા સ્ત્રી મળી વિધવા બાઈ મળી એટલે શું કહેવાય અપશુકન કહેવાય શું કરું અપશુકન થાય છે એટલે બાપુરાયજી શેઠ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા માંડ્યા સત્સંગી માત્રને એવું ને કંઈ પણ અપશુકન થાય એટલે ભગવાનનું નામ લે ભગવાનનું નામ લીધું થોડેક આગળ ગયા તે બિલાડી આડી ઉતરી બાકી હતું તે બિલાડી આડી ઉતરી એટલે ફફડાટ થયો આમ ડરતા નહોતા ભગવાનનો મહિમા સમજતા હતા પણ વિચાર આવ્યો કે બાબા સાહેબ દિવાન છે એ દ્વેષી છે ને આ અપશુકન થયા કરે છે કંઈક ને કંઈક ન બનવાનું બનશે શું કરવું એટલે ભગવાનનું નામ તો લીધું પણ પછી એમ થયું લાવ ને મંદિરમાં જઈ આવો દર્શન કરી આવો મંદિરમાં ગયા દર્શન કર્યા ગોપાળ બાપા બેઠા હતા સભાએ બેઠી હતી આ બાપુરાયજી શેઠ ત્યાં દર્ડ કરીને પગે લાગ્યા અને પછી વાત કરી કે આજે આવું છે બાબા સાહેબ દીવાની દીકરીના લગ્ન છે ચાંદલાના બસો લઈને નીકળ્યો છું પણ આવું અપશુકન થયું એ બહુ દ્વેષી છે એટલે હેરાન પરેશાન કરશે કે શું આવી વાત એમણે કરી ત્યાં તે જ સમયે ભક્ત ત્યાં બેઠા હતા નાથ ભક્ત બેઠા હતા એમણે કહ્યું કે ગોપાળ બાપા એ દીવાન છે ને બહુ જ મહાદ્વેષી છે એને સ્વ ભગવાન પ્રત્યે અને ભગવાનના સત્સંગીઓ પ્રત્યે બહુ જ દ્વેષ રાખે છે અને હરિભક્તોને બહુ જ નડે છે એટલે આ બાપુરાયજી શેઠની દીકરીના લગ્ન હતા ને ત્યારે પણ એમણે મુશ્કેલી ઊભી કરી હતી આજે તો એમની દીકરીના લગ્ન છે પણ જ્યારે બાપુરાજી શેઠની દીકરીના લગ્ન હતા ત્યારે દિવાનજીએ નગરઠ હરિભક્તિને આડું અવળું ભરાવી ભરાવીને જ્ઞાતિમાંથી સમાજમાંથી કાઢી મૂકવાની બીક પણ બતાવી નાત તમારો ત્યાગ કરી દેશે આવી બીક પણ બતાવી તમે સત્સંગ મૂકી દો આડકતરી રીતે સત્સંગ મૂકાવવા માટે થઈને અને એટલું તો ઠીક પણ પછી એ નગરસે હરિભક્તિ દ્વારા એમના જ્ઞાતિના મહાજનમાં એમને પચીસ હજારનો દંડ પણ કરાવડાયો પચીસ હજાર ભરાવડાયા આવી રીતે હેરાન કર્યા હતા વળી ગોપાળ બાપાને કહે છે કે બાપુભાઈ જાય છે તો ખરા પણ દીવાનજી કંઈક પરેશાન કરશે એટલે એમને મુશ્કેલીઓ આવે એ સ્વાભાવિક છે આ બાપુભાઈને સરદારોમાં ઘીરે પૈસા આપેલા છે એ વે ધીરે છે સરદારોમાં જે પૈસા ધીર્યા છે એ સરદારોમાં લાખેક રૂપિયા ધીરેલા છે અને એ સરદારોને આ દિવાન છે એ આડુઓળું ભરવાની પૈસા આપવા દેતો નથી એટલે લાખ રૂપિયા ભરાઈ ગયા છે આવતા નથી વ્યાજે આવતું નથી અને જે જે કોઈ બધા વેપારીઓને ઉધાર આપે છે એમાં પણ એમના લાખ રૂપિયા ગાલખાદમાં જેવું છે એમની નાણાવટીની જે પેઢી છે ને એ હવે જરાક ડગુમગું પણ થઈ ગઈ છે એ તે પરેશાન કરે છે એટલે ગોપાળ બાપાને કહે છે કે ગોપાળ બાપા દયા રાખજો આ બાપુરાયજી શેઠ ઉપર દયા રાખજો ત્યારે ગોપાળ બાપા કહે છે બાપુભાઈ શેઠ અને એમના નાનાભાઈ પ્રેમાનંદભાઈ એમણે ભગવાનની બહુ જ સેવા કરી છે ઘણીવાર પોતાના ઘરે બોલાવીને પૂજાઓ કરી છે ભેટ પણ ધરી છે શાલ દુશાલા અને અર્પણ કર્યા છે અને એટલું જ નહીં પણ આ પરિવાર ભગવાનને અંતરમાં ધારી પણ રહ્યા છે અખંડ ભગવાનનું સ્મરણ કરે છે એટલે ગોપાળ બાપા કહે છે કે આ બ્રહ્માંડમાં આ બાપુરાયજી શેઠને એમના પરિવારને કોઈ હરકત કરનાર નથી કે કોણ છે હરકત કરનાર જો કરુણા કરનાર કરુણા હવે કેવી ચાલુ કરી અગાઉ આટલી મુશ્કેલીઓ તો પડી છે અને મુશ્કેલી પડે જ એ સ્વાભાવિક છે પણ ગોપાળ બાપા કહે છે કે એમને કોણ હેરાન કરનાર છે જોજો તો ખરા ભગવાનની કૃપાથી એમનો વ્યવહાર સારો થઈ જશે અને દીવાનજી જે પેલા સરદારોના લાખ રૂપિયા અપાવતા નથી ને એ પણ બધા લાખ રૂપિયા દિવાનજી આપશે કે દીવાનજી પોતે આપશે એમ ગોપાળ બાપા શું કે દીવાનજી પોતે અપાવશે એ બધું કરાવશે ત્યારે ત્યાં રામચંદ્રભાઈ બેઠા હતા કે સ્વામી એ તો મહાકપટી છે બહુ લુચો માણસ છે હરામી છે એ ક્યાંથી આપે એ ના આપે બીજાને આપવા ના દેતો હોય એ ક્યાંથી આપે ત્યારે ગોપાલ બાપા કહે છે એ તો શું એનો બાપ પણ જખ મારીને આપશે કે આવું શાસ્ત્ર લખ્યું આપશે કે ક્યાં જશે કે સામેથી આપશે તમે બસો રૂપિયાનો ચાંદલો કરો છો જઈને પણ ગાડું ભરીને લઈને આવશો વળી ગોપાળ બાપા કહે છે કે તમારું બહુમાન પણ થશે હા અપશુકન થયા છે કંઈક થોડુંક પહેલાં શરૂઆતમાં એવું દેખાય થાય પણ પરિણામ બહુ સારું આવશે કે આમ ગોપાલ બાપાએ કરુણા કરીને આશીર્વાદ આપ્યા અભય વરદાન આપ્યા કોઈ ચિંતા કરશો નહીં તમે જાઓ ગમે તેટલા હજુ અપસુકન થાય તો પણ તમે જાઓ ભગવાન રક્ષામાં જ પછી ગોપાલજી શેઠ ગયા ગોપાલજી શેઠ ગયા ત્યારે આ દિવાનજીને ને બધા જ આવી ગયેલા હતા બધા મોટા મોટા બેઠેલા હતા અમીર ઉમરાઓ બધા પતિ બધા કરોડોપતિઓ બજો પતિઓ ત્યાં બધા બેઠા હતા એવા સમયમાં બાપુરાયજી શેઠ પણ ગયા ગયા અને વિનય વિવેક બધો કર્યો અને બસો રૂપિયા ચાંદલાના પણ ભેટમાં મૂક્યા ભેટમાં મૂક્યા અને પછી પોતાની જગ્યાએ જઈને બેઠા દીવાનજી સાહેબની દીકરીના લગ્નનો વિધિનો પ્રારંભ થયો શરૂઆત થઈ ગઈ એક પછી એક વિધિ ચાલવા માંડ્યો અને એ વિધિ ચાલતા ચાલતા જ્યાં હસ્તમેળાપનો સમય આવ્યો અને એવા સમયમાં બાપુરાયજી શેઠને છીક આવી છીક આવી એટલે દીવાનજી તો ભપક્યો એ તો રાત જોઈને બેઠો હતો ક્યારે ઝપટમાં આવી જાય ક્યારે વાંખમાં આવે એટલે બાબા સાહેબ દીવાનજી કહે છે કે મારી દીકરીના લગ્ન બગાડ્યા આરબને બોલાવવા મળ્યા જમાદાને બોલાવ્યા અમને લઈ જાઓ બહાર લઈ જાઓ બહાર લઈ જવાનું નાક કાપી નાખો કે છી કેમ ખાધી નાક કાપી નાખો આ દિવાનજીની હાક બહુ બઉને પકડવા માટે પણ ઘણા પ્રયત્ન કરેલા છે માણકી ઘોડી લઈ લેવા માટે પણ પ્રયત્ન કરેલા છે પણ કશું વળ્યું નથી ઘોડીના હાથમાં એ ગધેડી હાથમાં આવી હતી ઘોડી હાથમાં આવી નહોતી ઉપાડ લઈ જનાર તો લઈ ગયો ઘોડે માણકી ઘોડે પણ ત્યાં જેને ગધેડી થઈ ગઈ હતી બદલાઈ ગયું હતું એ આ દીવાન આવી રીતે બોલ્યો એટલે સયાજીરાવ ઉપર વિચાર કરે છે કારણ કે રાજા છે અને એમની હાજરીમાં આવું કંઈક થાય કોઈનું નાક કપાય કાપી નાખે એ બરાબર નહીં પણ એકદમ બોલાય પણ નહીં રાજ્યના દીવાન છે એટલે સયાજીરાવ કંઈ બોલ્યા નહીં બીજા પણ કંઈ બોલ્યા નહીં પણ ઉદાસ થઈ ગયા પછી સયાજી રાવે રાજ્યના જે શાસ્ત્રીઓ હતા એમણે ઈશારો કર્યો કે આ છીખ ખાધી એનું કંઈ પ્રાયશ્ચિત એનો કોઈ ઉપાય ખરો ત્યારે તેમના શાસ્ત્રી વિશ્વનાથ મહાશંકર વગેરે જે શાસ્ત્રીઓ હતા એ કહે છે કે આવો લગ્ન પ્રસંગ હોય અહીંથી કોઈને છીક આવે તો એનો ઉપાય તો છે જ પ્રાયશ્ચિત છે પણ આવા સમયે જો નાક કાપીને રુધિર સ્રાવ થાય તો વધારે મુશ્કેલી થાય એટલે એ તો કરાય નહીં વધારે આ પુષ્કન થાય અનિષ્ટ વધે એટલે એવું ન કરાય તો કે શું ઉપાય છે તો કે સર્વે રસમાં સબરસ મીઠું એ મીઠાનો ફાકો જો આ ખાઈ જાય જેને છીક આવી હોય એ ખાઈ જાય તો પ્રાયશ્ચિત થઈ જાય અસુકન તળી જાય એટલે તરત જ દીવાનજી બોલ્યા કે સવા શેર મીઠું ને મરચું લઈ આવો કે છે અને આ બાપુરાયજીને આપો ફાકા ખવડાવો કે છે હવે દીવાનજી બોલ્યા એટલે લાવનાર લાવે પણ ખરા દળેલું મરચું ને મીઠું ને થાળીમાં ભરીને સવા શેર લઈ આવ્યા લઈ આવ્યા એટલે બાપુરાયજીને આપે છે બાપુરાયજીને આપે છે એટલે બાપુરાયજી તો સમણાવણ શવણા શણ ગોપાળ બાપાને સંભાળીને સવર્ણ ભગવાને સંભાળીને મીઠું ને વરચું ખાઈ ગયા ફાકા મારી ગયા પછી લગ્નો વિધિ આગળ ચાલુ થયો લગ્નનો વિધિ આગળ ચાલુ થયો ને જે હસ્તમેળાપમાં આગળ વધ્યા થોડા જ આગળ વધ્યા અને વરકન્યાને છીકો આવી હવે શું થાય હવે તો વરકન્યાને છીકો આવી વરકન્યાને છીકો આવી એટલે શું કરવું ત્યારે પેલા શાસ્ત્રીઓ કહે છે કે હવે આ વરકન્યાને પણ આ જ પ્રાયશ્ચિત લાગુ પડે ત્યારે સયાજીરાવ કહે છે કે પણ આ વરકન્યા તો નાની ઉંમરના છે આમાં એમ લખ્યું છે કે આઠ દસ વર્ષની ઉંમરના છે એટલે ખાઈ ન શકે કંઈ બીજો ઉપાય ખરો તો કે આ બીજો ઉપાય ખરો કે તો કે શું તો કે બીજો ઉપાય એ કે એના માતા પિતા જો ખાય તો પણ પ્રાયશ્ચિત થાય પછી દીવાનજી કે છે કે મીઠાનો ફાકો એક મુઠ્ઠી લઈ આવો કે ત્યારે પેલા શાસ્ત્રીઓ કહે છે કે ના હવે એક મુઠ્ઠી મીઠું ન ચાલે આગળ જે પ્રાયશ્ચિત કર્યું એ જ પ્રમાણે કરવું પડે જો આગળ એક મુઠ્ઠી જ જો મીઠું આપ્યું હોત અને એટલા પ્રાયશિદ્ધિ પત્યું હોત તો એટલું ચાલે પણ હવે તો સવાસેર મીઠું મરચું લાવવું પડે એટલે બે થાળીની અંદર સવાસેર મીઠું મરચું ભરીને લાવ્યા લાવ્યા અને વરકન્યાને આપે છે વરકન્યાને આપ્યું પણ એ તો આમ ચપટી આમ લે છે તો પણ છીકો આવવા માંડી વધારે આવવા માંડી અને ઉલટી થવા માંડી એવું થવા માંડ્યું એટલે રહેવા દીધું પછી સયાજીરાવ કહે છે કે હવે તો એના મા બાપને એટલે દીવાનજી દીકરીના મા બાપ તરીકે તમે છો તમારા ઘરવાળા છે અને આ પુત્ર છે વર છે એમના પિતા માધવરાય છે એટલે એમને ફાંકા મારવાના એટલે બંને થાળી દીવાનજી પાસે એક થાળી આવી અને એક માધવરાવ પાસે થાળી આપી એક આમ ખાવા જાય છે ત્યાં એમને પણ ઉલટ્યું એવું થવા માંડ્યું એટલે એમણે રહેવા દીધું હવે તો કે એની જે માતા છે એમને મોકલો કે એ ખાઈ જાય તો એ પછી એ બંનેની માતા પાસે આ સવાસર મીઠું મરચું મોકલે છે ત્યાં લઈ જાય છે પણ એ ખાઈ શકતા નથી

તો કે ચાલે કોઈ પણ ખાય એમના વતી કોઈ પણ ખાય વર્ કન્યાના માથા ઉપર એ થાળી ફેરવી અને પછી એ ખાય કે છે પછી એમના સગા સંબંધીઓને કહ્યું પણ એ કોઈ તૈયાર થયા નહીં પછી કોઈ તૈયાર થયા નહીં એટલે દીવાનજી કહે છે કે જો આ મીઠું ને મરચું કોઈ ફાંકનાર મળે તો પચાસ હજાર રૂપિયા મારે ઇનામ આપવું કે પહેલાં પહેલાં પચીસ હજાર હતા ને આવે પચાસ હજાર પચાસ હજાર ઇનામ આપવું કે છે પછી બે ત્રણ જણા તૈયાર તો થયા સુરવીર આવ્યા ખરા પણ ફાકો મારવા જાય છે અને ઉલટીઓ જેવું થાય છે છીકો આવવા માંડે છે કોઈનાથી આ મરચું મીઠું ખવાઈ શકાણું નહીં એટલે સયાજીરાવ કહે છે કે બાપુરાયજી આ કોઈ ખાઈ શકતા નથી અને તમે તો આમ વાતની વાતમાં ઝપટમાં આમ ખાઈ ગયા હતા તમને કંઈ ન થયું અને આ બીજા બધાને તો આટલું બધું થાય છે તમે કઈ રીતે ખાઈ ગયા ત્યારે બાપુરાયજી કહે છે કે એ પ્રતાપ તો મારા સ્વર્ણ ભગવાનનો અને ગોપાળ બાપાનો છે જ્યારે મને મીઠું મરચું ખાવા આપ્યું ત્યારે મેં એમનું સ્મરણ કરીને આંખો બંધ કરીને એમની મૂર્તિ ધારીને ખાવા માંડ્યું મને કંઈ ખબર નથી મેં શું ખાધું એ પ્રતાપ તો મારા ભગવાન અને મારા ગુરુદેવનો છે કે તો કેમ તો કે આ મીઠું મરચું તમે ખાઈ જશો કે ત્યારે બાપુરાયજી શેઠ કે સરકારશ્રી આપની જે આજ્ઞા આપ રાજા છો અને અમે રહીએ જ છીએ આપ જેમ કહેશો તેમ અમે કરીશું એટલે પછી એ બંને થાળી સવાસેર સવાસેર મીઠા મરચાંવાળી બંને થાળી બાપુ રાયજી શેઠને આપી અને પૂર્વવત સ્વર્ણ ભગવાન અને ગોપાળ બાપાને સંભાળીને ફટાફટ બે થાળી ખાલી કરી દીધી અને ખાલી થાળી પાછી આપી ખાલી થાળી પાછી આપી અને કાંઈ થયું નહીં આવું અદ્ભુત આશ્ચર્ય જોઈને સયાજી રાય બહુ જ પ્રસન્ન થઈ ગયા સહાયજી રાવ પ્રસન્ન થઈ ગયા અને પોતાના હાથમાં સવા લાખ રૂપિયાની વીંટી હતી એમાં હીરો ચડેલો હતો સવા લાખ રૂપિયાનો એ વીંટી કાઢી અને બાપુરાયજીને રાયજીને આપેલો ઇનામ આ મારા તરફથી ઇનામ તમે પ્રસંગ સાચવી દીધો એટલે ઇનામ પછી સયાજીરાવ કહે છે કે દિવાનજી તમે પચાસ હજાર કીધા હતા ને પચાસ હજાર આપો કે છે ક્યાં જાય આપવા જ પડે આપ્યા બેડ સોગાદો ગાદો બધું પણ આપ્યું અને પછી પેલો વિધિ લગ્નનો આગળ ચાલુ થયો અને સંપૂર્ણ વિધિ પૂરો થયો બધી જ વિધિ પૂર્ણ થયા પછી બધા વિદાય લેવા માંડ્યા બાપુરાયજી શેઠ પણ વિદાય લે છે અને પહેલાં ક્યાં જાય મંદિરે જાય સ્વાભાવિક છે ને સિદ્ધાર્થ બાપુરાયજી મંદિરે આવ્યા ગોપાળ બાપાને મળ્યા ગોપાળ બાપાને મળ્યા અને વાત કરી કે આવું થયું આ રીતે આટલા વિઘ્નો આવ્યા આમ થયું તેમ થયું બધું થયું આવું થયું પણ આપની દયાથી આપની કરુણાએ કરીને આપના આશીર્વાદે કરીને આ સવા લાખની વીટી મને સાહેરા આપી અને પચાસ હજાર પહેલાં આપ્યા છે ત્યારે ગોપાળ બાપા ત્યાં દલપત ઝવેરી કરીને બેઠા હતા એમને એ વીંટી બતાવી કે તમે જુઓ તો ખરા અને કિંમત કેટલી થાય ત્યારે દલપત ઝવેરીએ જોયું અને પછી કહે છે કે આ વીંટી તો થોડા સમય પહેલાં સયાજી રાવે સવા લાખ રૂપિયામાં કરાવી હતી એને ઘણો સમય પસાર થઈ ગયો છે પણ હવે સવા લાખના બદલે વધારે કિંમત થાય હવે ઓછી કિંમત થાય નહીં કે છે ત્યારે ગોપાળ બાપા કહે છે કે બાપુરાયજી આ વીંઠી તમારે વેચી દેવી એટલે ગોપાળ બાપાની આજ્ઞા અનુસાર બાપુરાયજીએ એ વીંઠી શહેરના ઝવેરીઓને બોલાવીને બે લાખ રૂપિયામાં વેચી અને એ ઝવેરીઓએ જે ઝવેરીએ વડોદરાના જે ઝવેરીએ બે લાખમાં લીધી એ ઝવેરીએ મુંબઈના બાટલીવાલા જમશેદજી જીજીભાઈને ત્રણ લાખ રૂપિયામાં એ વેઠી આપી વાલા બંધુ ઇતિહાસ આવ જબરજસ્ત સંપૂર્ણ નામઠામ સાથે આવી કરુણા ગોપાળ બાપા કરે છે ગોપાળ બાપા આપણી ઉપર દયા કરીને જે કરુણા વરસાવી છે ગોપાળ બાપાએ આપણી ઉપર જે દયા વરસાવીને આપણને જે ન્યાલ કર્યા છે ભગવાને બાપાએ આપણા ઉપર એટલી બધા દયા વરસાવેલી છે ક્યાં નાદવંશી ગુરુ પરંપરા ગોપાળાન સ્વામી બાપાની ગુરુ પરંપરા છે તેથી વાળા બંધુઓ મને નામ એ યાદ આવતું નથી પણ થોડા જ સમય પહેલાંનો પ્રસંગ એ ધામમાં ગયા એ સયાજી રાવ પણ આપણે ત્યાં કીર્તન ભક્તિમાં કીર્તન ગાવાને માટે પણ કે મારે ભગવાનને રાજી કરવા છે મારે હક છે મારે પણ ભગવાનને રાજી કરવા છે મારે પણ હક છે અને કીર્તન ગાવાના માટે આવ્યા હતા વાળા બંધુઓ એ સાથે સાથે આપણે સૌ એ વાત પણ જાણીએ છીએ કે શ્રી મુક્તિજી સ્વામી બાપા શતાબ્દી મહોત્સવ હતો અને વડોદરામાં સયાજી રાવને ત્યાં પધરામણી હતી ત્યાં વેદરત્ન આચાર્ય સ્વામી મહારાજનું સયાજી રાવે જે બહુમાન કર્યું હતું એ બહુમાન કોનું હતું સ્વયં ગોપાળ બાપાનું હતું સ્વયં સણા ભગવાનનું હતું સ્વામી બાપાનું હતું એ સહેજીરાવ પરિવાર એમ સમજે છે કે જેમ સોણા ભગવાન અમારે ત્યાં વધાર્યા હતા ને અમે એમનું પૂજન અર્ચન કર્યું હતું સન્માન કર્યું હતું હાથી ઉપર નગરયાત્રા કાઢી હતી એ જ પ્રકારે આ એમના વારસદાર અમારે ત્યાં પધાર્યા છે એટલે એવા જ જાજરમાન એવી જ રીતે બહુમાન કર્યું છે અને ભેટ સોગાદ વગેરે આપ્યું છે અને ગજરાજ ઉપર જે નગરયાત્રા ત્યાં રાજમહેલથી જ જે નીકળી આવી રાજમહેલથી જે નગરયાત્રા નીકળવી અત્યાર સુધીના ઇતિહાસમાં જોઈજો કે કદાચ રાજાની નીકળી હશે સયાજીરાવના આ એ પરંપરાની નીકળીએ છે પણ કોઈ આવા સંત મહાત્માની નીકળી હોય સ્વર્ણ ભગવાનની નીકળી અને બીજી આ સ્વર્ણ ગાદીએ વેદરત્તા મહારાજ ને પેઢીને કેટલી બધી કરુણા કેટલી કૃપા આપણને આ ગૌરવ મળે એવી આપણે કોઈએ પ્રાર્થના કરી હતી ખરી આપણે કોઈ પ્રાર્થના નથી કરી કે આપણને આવું ગૌરવ મળે એવી દયા વરસાવો આવું કંઈક કરો એટલે વાલા બંધુ આપણા ઉપર અનહદ કૃપા છે કે એમણે જે જે આપણી ઉપર દયા વરસાવી છે એ દયા અપરંપાર છે એમની દયા ક્યારેય ભૂલાય એવી નથી એમની દયા એટલી બધી છે ન પૂછો વાત એમણે અનાદવંશી ગુરુ પરંપરાએ સર્ણ ભગવાને આપણ સર્વને જે જે ગૌરવ અપાવ્યું છે આપણા ઉપર એટલા ઉપકાર છે અગણિત ઉપકાર છે આ નાદવંશી ગુરુ પરંપરાના એમણે જે કરુણાઓ કરી છે એ અગણિત કરુણાઓ કરી છે એને લઈને આપણ સર્વને જેમ વેદરત્ના આચાર્ય સહસી મહારાજ માટે આપણે આ વડોદરાનો પ્રસંગ ગયો તેમ આપ સૌ વિદિત છો કે સુખડાના હરિપ્રસાદ સ્વામીજી મહારાજ એમને ત્યાં પ્રસંગ હતો ત્યારે વેદરત્ન આચાર્ય સહસી મહારાજ ત્યાં પધાર્યા હતા સ્વાસ્થ્ય થોડું નબળું હતું ટાઈફોઈડની થોડી અસર હતી એટલે જવાના નહોતા પરંતુ બહુ આગ્રહ હતો તેથી પધાર્યા હતા અને એમણે એમના સંતો હરિભક્તોની મોટી વિશાળ સભામાં મોટો મહોત્સવ છે દેશ વિદેશથી બધા આવ્યા હોય લાભ લેતા હોય એ બધા બેઠા છે સાથે સાથે કેટલાય સંતો મહંતો સત્યમિત્રાનંદજી શાસ્ત્રી વગેરે કેટલાય તે મોટા મોટા હતા એ બધા બેઠા હતા એ સમયે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે વેદરત્ના આચાર્ય સ્વયંસિંહ મહારાજને કયા કયા શબ્દોથી વાત કરી હતી નવાજ્યા હતા એ એમ કહેતા હતા કે તમે તો ગોપાણંદ સ્વામીની પેઢીના છો એટલે તમે મોટા છો તમારી આગળ અમે બાળક છીએ એ જે ભાવ આજે પણ વિડીયો આપણને જોવા મળે છે ઉંમરે વેદરત્ન આચાર્ય સ્વાયસિંહ મહારાજ કરતા હરિપ્રસાદ સ્વામી ઉંમરે મોટા છે અને એમના ઘરે પ્રસંગ છે એમના સંતો શિષ્યો હરિભક્તો બધા છે ઉપસ્થિત છે મોટા મોટા મહાત્માઓ પણ છે તેમ છતાં પણ વેદ રત્ન આચાર્ય સહયસિંહ મહારાજને જે શબ્દો કહી રહ્યા છે તમારી આગળ અમે કાંઈ નથી તમારી આગળ અમે બાળક છીએ તમે અમારી પર કૃપા કરીને તમે અહીંયા આવ્યા અહીંયા જે કૃપા આશીર્વાદ કૃપા દ્રષ્ટિ જે કરી એનો ઉપકાર કેટલો બધો છે ઘણો છે આમ મહિમા ગાતા હતા ત્યારે બહુ મહિમા ગાવા માંડ્યા એટલે વેદરત્ન આચાર્ય સહયસિંહ મહારાજ રોકે છે બાજુમાં જ બેઠેલા છે ને આમ રોકે છે કેટલો બધો મહિમા ગાતા હશે એટલે વાલા બંધુ આપણે સૌએ ક્યારેય એવી પ્રાર્થના નથી કરી કે આપણને આવું ગૌરવ મળે એવી કરુણા કરજો પણ એમને આવી આપણા ઉપર કરુણા કરી છે વાલા વેદ વેદરથના આચાર્ય શ્રહ મહારાજ માટે અને આવા જ પ્રસંગ બાબતે એક બીજી વાત નોંધ લઈશું કે લગભગ ઓગણીસો બાણું ત્રાણુંમાં અહીંયા લાલ દરવાજા મિલિટરી હોમગાર્ડની જે ઓફિસ છે ત્યાં સર્વધર્મ સંમેલન હતું બુટાશ્રીજીનું આયોજન હતું તે સમયે ભારતીય સંસ્કૃતિના સંપ્રદાયના ઘણા ઘણા બધા મોટા ધરમધરાવ આવ્યા હતા મુખ્યમંત્રી પણ આવ્યા હતા દિલ્હીથી પણ લાલબાબુ વગેરે પણ આવ્યા હતા એ બધા બેઠા હતા એ સમયે આપણને શું મળ્યું છે આપણી પર કરુણા ભગવાને શું કરેલી છે કેવી નાદવંશીય ગુરુ પરંપરા છે કેવી આ સ્વર્ણ ગાદી છે એનું મહિમા આપણને આવા પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને સમજાય કે આવા મોટા સંમેલનની અંદર બધા જ સરધર્મ સંમેલન છે એમાં અહીં મહાત્માઓ બેઠા છે વેદરથના આચાર્ય સ્વાયસિંહ મહારાજ બેઠા છે આમ બેઠા છે બધી લાઈન આખી હરોળ મોટી છે અને એ સમયે અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામીજી મહારાજ પણ પધાર્યા આ બાજુથી પધાર્યા એમનું બેસવાનું સ્થાન અહીંયા હતું વેદરથના આચાર્ય સ્વાયસિંહ મહારાજ આ બાજુ હતા તેમ છતાં પણ એ બેઠા નહીં પહેલાં આવ્યા વેદરત્ના ચર્સિંહ મહારાજ પાસે આવ્યા જે જયસણ કર્યા બધાને પણ જે જયસ્વર્ણ કર્યા પછી બેઠા પછી બેઠા સભા આગળ ચાલુ થઈ થોડી વાર બેઠા એમના સંત સાગર સ્વામીએ ઉદબોધન કર્યું અને એ પછી થોડી વારમાં એ નીકળવાના હતા એ નીકળવા માટે ઊભા થયા એ બાજુ એ બાજુ એમને જવાનું હતું પણ તરત ત્યાંથી જીધા ન ગયા અને વેદરત્ન આચાર્ય સ્વયંસિંહ મહારાજ પાસે પાછા આવ્યા અને જવ કયા અને કહ્યું કે હું નીકળું છું જરાક કામ છે સો એન્ડ સોય અને એ ગયા તે સમયે બાજુમાં દિલ્હીના લાલ બાબુ બેઠા હતા એ લાલ બાબુ એમ બોલ્યા માનો યા માનો આપણી ગદ્દી ભળી લગતી હૈ વરના વો દો દફા ક્યાં નહીં આતે આપણી ગદ્દી પડી લગતી હે વર્ણ વો દો દફા ય નહીં આવ લાલબાબુ બોલે આજે પણ એ લાલબાબુ હાજર છે અને અડખે પડખે બેઠેલા આપણા સંતો પણ અને વેદ રત્ન આચાર્ય શંશી મહારાજે પંક્તિમાં વાત અમને કરી હતી કે આવું બોલ્યા હતા એ કે છે એટલે વાલા આપણી પર ભગવાનની કેવી કરુણા છે આપણને કેવું મળ્યું છે કેવી વંશીય ગુરુ પરંપરા મળી છે કેવી આ સ્વર્ણ ગાદી મળી છે અને જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સ્વર્ણ ભગવાને આપણી પર જે અનહદ કરુણા કરી છે આપણે કોઈ પ્રાર્થના નથી કરી કોઈ તપ નથી કર્યું કોઈ વ્રત નથી કરી કોઈ યજ્ઞ નથી કર્યા કોઈ દાન નથી એવું કર્યું પણ એમની કેવળ કરુણા એમની કેવળ કૃપા આપણને પ્રાપ્ત થયું છે એટલે વાળા બંધુઓ અહીંયા સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ કેવળ દયા કરીને ભક્તિ માતાને સત્પુરુષના જે લક્ષણો કહે છે એ કે ગુણ કહે છે ગુણ ઘણા લખેલા છે જો આપણે કારુણિકા શબ્દ એક ગુણ બાબતે આપણી પર કેટલી કરુણા એ જોઈએ છે એટલે ગોપાળ બાપા પોતાના પ્યારા શિષ્ય નિર્ગુણ બાપાને ઉદ્દેશીને જ્યાં લખી રહ્યા છે કહી રહ્યા છે ભગવાનની કરુણા આપણી પર અપરંપાર છે આજ દિન સુધીની આપણે કરુણાનો વિચાર કરીએ ને તો પણ અપરંપાર છે દિન દિન પ્રત્યે રોજ રોજ આપણે આ વિચાર કરીએ ને કે કેટલી બધી કરુણા કરી છે આપણી પર કેટલી દયા કરી છે આપણે કંઈ પ્રાર્થના કરી હતી આપણે કોઈ પ્રાર્થના એવી નથી કરી તેમ છતાં પણ આપણને આ લાભ આપે છે આજે જ્યારે આપણી પર આટલી કરુણા છે ત્યારે આપણા સૌની ફરજ પણ બને છે કે આ શ્રીસોણ ગાદીએ આ સિંહ સોણ ગાદીની જે નાદઅંશી ગુરુ પરંપરા છે આ ગુરુ પરંપરા પ્રત્યે એમના આચાર્યો પ્રત્યે આપણે કેવો મહિમા સમજવું જોઈએ કે તે આપણું જીવન જીવવું જોઈએ કેવું આપણું વર્તન હોવું જોઈએ કે જેથી કરીને સ્વામી બાબા કહે છે તેમ જોજો હો અમારી વગોવણી ન થાય મૂર્તિ ધ્યાને નિસ્દિન થજો ન થાય વગોવણી હે બધા ભક્તો આપણને જ્યાં કારણ સત્સંગ મળ્યો છે સ્વર્ણ ગાદીનો સત્સંગ મળ્યો છે કંઠી પહેરી છે તિલક ચાંદલો કરીએ છીએ નિયમ ધર્મ બધા બરાબર અણી શુદ્ધ પાળીએ છીએ એમાં કંઈ ચૂકતો નથી આવી જતી ને કંઈ સંકલ્પ વિકલ્પ તો થઈ જતા નથી ને ક્યાંય આડાવળા પ્રલોભનમાં ફસાતા તો નથી ને વિચાર કરજો હો અહીં એ સારું અહીં એ સારું અહીં એ સારું એમ બધે ચોખા મુકાય છે કે શું થાય છે આ વિચાર કરજો જો આ આત્મચિંતન આપણે નહીં કરીએ તો એમની જે કરુણા છે એમણે જે કૃપા વરસાવી છે એનું મૂલ્ય આપણે તલ માત્ર પણ સમજી ન શક્યા કહેવાય આપણું જીવન કેવું હોવું જોઈએ કેવું વર્તન હોવું જોઈએ કેવી વાણી હોવું જોઈએ કેવા વિચારો હોવા જોઈએ એ આપણે વિચાર કરવાનો છે એમની કરુણા તો અપરંપાર છે એ કરનો વિચાર કરીને આપણે સૌએ જેમ ઇરાદાસ સ્વામીએ જે પોતાનું જીવન બતાવ્યું વાલા બંધુઓ આપણી એક એક નાદવંશી ગુરુ પરંપરાએ જે કષ્ટો સહન કર્યા છે એ ઓછા નથી સહન કર્યા વાલા બંધુ આજની વાત આજે ન આવે આજની વાત આજે ન આવે સમય આવે ને ત્યારે આવે સ્વામી બાપાએ જે કષ્ટ સહન કર્યા વેદ વેદરત્ન આચાર્ય સ્વયંસિંહ મહારાજજી જે કષ્ટ સહન કર્યા આપણે નથી જોયું આપણે નથી માણ્યું ભક્તોના મનોરથો પૂર્ણ કરવાને માટે થઈને રિક્ષામાં બેસીને પધરામણી જાય જુઓ તો ખરા પંચમાલમાં રિક્ષામાં બેસીને પધરામણી જાય કેટલી કરુણા ભલા બંધુઓ એ તો ઠીક પેલી ટ્રેન હતી અને ફાટક બંધ હતું અને આ તો પછી ઇન્ડિયા નહીં ને ભાઈ કંઈકથી એટલે ઊભી રહે આવું પરદેશમાં બને છે ભાઈ અહીંયા બને એવું નહીં પરદેશમાં બને છે ગયા વર્ષે જ બન્યું હતું ગયા વર્ષે ઓહાયોમાં એવું બન્યું કે ટ્રેન ઊભી રહેલી કે ટ્રાફિક જામ થઈ ગયો છે આમ છે તેમ શું થયું તો કે એક ટ્રેન ઊભી છે કે કેમ ઊભી છે તો કે છે કે એનો ડ્રાઈવર છે ને એની ડ્યુટી પૂરી થઈ ગઈ એટલે ક્રોસિંગ પાસે તે ત્યાં આગળ ઊભી રાખી દીધી ને નીકળી ગયો કે મારી જવાબદારી પૂરી થઈ ગઈ કે આવું તો કોઈને જ કરતા નહીં આગળ આવું કોઈ કરતા નથી એટલે બધે બને બધે કાગડા કાળા એટલે બધાય બને એમ પંચમહાલમાં એ ટ્રેન બારખાનું પછ ભારખાનું એટલે એના ડબ્બા ઘણા દસ બાર ડબ્બાથી તે પતે નહીં પચાસ પચાસ ડબ્બા હોય એટલે એ આઈને ઉભું રહીને પધરામણી જવાનું અને મોડું થાય એટલે વેદ રત્ન આચાર્ય શ્રી મહારાજ એ બે ડબ્બાની વચ્ચે નીચે થઈને અને એમ થઈને પધરામણી ગયા કેટલી કરુણા વિચાર તો કરો વાળા બંધુઓ એમની કરુણાનો કોઈ પાર નથી એટલે વાલા બંધુ એ રાજી થાય એ રીતનું આપણે કરવું છે મારા કરતાં એ વિશેષ તમે બધા પ્રસંગો જાણતા જ એટલે વિશેષ વાત ન કરતા અહીંયાથી અમારી વણને વિરામ આપીને એટલે જ આપણે તાજું કરીશું કે એમની જે કરુણા છે એ કરુણા અનુસાર આપણ સર્વે એ રીતે વર્તીએ એ રીતે રહીએ કે એમનો બેઠો રાજીપો એમનો અંતરનો રાજીપો अपने जीवनभर छस सुधी मेलवता रही एवं दिव्य शक्ति भक्ति प्रदान अपने स्वरो ने कर बोलो स्वामी स्वामीनारायण बापा जे घनश्याम महाराज हरे कृष्ण महाराज सहजानंद स्वामी महाराज બાપા શ્રીની જય સદગુરો જય ધર્મ ગાદીના સનાતન ધર્મ ધુરંધ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય વાલા બંધુઓ આજનો પ્રસાદ એટલે કે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ શનિવારનો પ્રસાદ તેના યજમાન રમેશભાઈ વૃંદાવનદાસ ઠક્કર તરફથી નિમિત્ત છે બાપા સ્વામી બાપાની પ્રસન્નતાર્થે બીજા યજમાન છે સિયંધીભાઈ સોની એમનું નિમિત્ત છે એમની પ્રાર્થના છે કે સ્વર્ણ બાપા સ્વામી બાપા પ્રેમમૂર્તિ બાપા તથા વર્તમાન આચાર્ય સ્વયંસિંહ મહારાજની અસીમ કૃપાથી યુકેના વિઝા મળ્યા જેથી કિંગ્સબરી શ્રી સ્વર્ણ મંદિર લંડનનો દશાબ્દી મહોત્સવ કરવાનો લાભ મળ્યો અને લાભ લઈને અહીંયા પાછા આવી ગયા છે હેમખેમ પાછા પહોંચી ગયા છે ત્રીજા યજમાન છે રમેશભાઈ મફતલાલ ઠક્કર તરફથી એમની પ્રાર્થના છે સ્વર્ણ બાપા સ્વામી બાપા વૈદ્રતા આચાર્ય સ્વાય શ્રી વર્તમાન આચાર્ય સ્વયં મહારાજની હર હંમેશા અમારી પ્રસન્નતા ઉતર્યા કરે રાજીપો રહ્યા કરે અને ડૉક્ટર હસ્તે ડૉક્ટર મિલનભાઈ તથા ડૉક્ટર ઈશાનભાઈ પણ આ જ પ્રાર્થના સાથે વિનવે છે ચોથા યજમાન છે સોલંકી અશ્વિન અને ધ્રુવ એમની પ્રાર્થના છે કે સ્વર્ણ બાપા સ્વામી બાપાની અપરંપાર પ્રસન્નતા અમારા ઉપર રહે પાંચમા યજમાન છે ભાવસાર જતીનભાઈ સુપુત્રો ઋષિ અને મિત એ પણ એ જ પ્રાર્થના કરાવે છે કે સ્વર્ણ બાપા સ્વામી બાપાની અમારી પર પ્રસન્નતા રહે અને છઠ્ઠા યજમાન છે સ્વર્ણ સિદ્ધાંત સજીવ મંડળ વસ્ત્રાલ શરીવારની સાપ્તાહિક સભા નિમિત્તે આજે અહીંયા સભા એમના યજમાન બન્યા છે ને એમની પ્રાર્થના છે કે અમારું મંડળ વિશેષ વિશેષ મજબૂત બને અને વધુને વધુ અમારી પર કૃપા વરસતી રહે એ પ્રાર્થના એમની છે તો આપણે સૌ પણ આ બધાની પ્રાર્થના સાથે પ્રાર્થના કરીને